वडोदरा शहેરના પાણીગેટ હરીશ પેટ્રોલ પંપ સામેની સોસાયટીમાં પગ રિક્ષા લઈને ભંગાર ઉગરાવવાના બહાને આવેલ અને ગટરના ઢાંકણાની ચોરી કરનાર તસ્કરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીઓના બનાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। પહેલા તસ્કરો રાતના અંધારામાં ચોરીઓને અંજામ આપતા હતા, પરંતુ હવે કોઈના કોઈ બહાને સોસાયટી મોહલ્લા કે ફળિયામાં આવતા તસ્કરો થોડા દિવસે ચોરીઓને અંજામ આપી રહ્યા છે। તેવો અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, ત્યારે વધુ એક ચોરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં પગરિક્ષા લઈને ભંગાર ઉઘરાવવાના બહાને આવેલ તસ્કર આમ તેમ નજર ફેરવી મકાનની બહાર ગટરનું ઢાંકણું કાઢી લઈ પગરિક્ષામાં મૂકી રવાના થાય છે, પરંતુ ગટરના ઢાંકણાની ચોરી કરનાર તસ્કરને ક્યાં ખબર હતી કે તે માનવીની આંખોથી બચી ગયો છે, પરંતુ સીસીટીવી કેમેરાની આંખોમાં ગટરના ઢાંકણાની ચોરી કરતો કેદ થયો છે। પાણીગેટ હરીશ પેટ્રોલ પંપની સામે આવેલ પ્રકાશ સોસાયટી ગોકુલેસ એપાર્ટમેન્ટ નજીકના મકાનના ગટરના ઢાંકણાની થયેલ ચોરીને લઈ વિસ્તારના લોકો રવિવારે એકત્ર થયા હતા અને તેમના વિસ્તારમાં અવારનવાર ચોરી થતા હોવાના આક્ષેપો કરી પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી। આપણે હરીશ પેટ્રોલ પંપની સામે આપણે પ્રકાશ પાર્ક સોસાયટી ગોકુલેશ એપાર્ટમેન્ટ ને આવેલું છે ને અહીંયા અવારનવાર ચોરીઓ થતી હોય છે, દિવસે પણ થાય છે ને રાત્રે પણ થાય છે, અને લોકો રેકી કરવા બંધ મકાનોને વધારે જોવા આવતા છે ને ચોરીઓના વધારે ડર રહે છે, અને અગાઉ પણ બનાવ બનેલા છે આ રીતે જ। હા, મારા ઘરે એપાર્ટમેન્ટમાં આખા બિલ્ડિંગમાં કેમેરા છે, રોડ પર આવતા જતા લોકોના પણ અંદર રેકોર્ડિંગ થાય છે, તેમાં સીસીટીવીમાં ફૂટેજ મળેલી છે, અને દિવસના 11:30 આ બનેલું છે। આ તમે જે સીસીટીવીની ફૂટેજ જુઓ છો તેની અંદર દેખાય છે કે પગ રિક્ષાવાળો આવે છે અને તે લારી લઈને આવે છે અને અહીં આવીને ઊભો રહે છે અને આમ તેમ જુએ છે અને ધીરે ધીરે ઢાંકણું ઉઠાવીને અહીંથી ચાલ જતો રહે છે। અગાઉ પાછળની સોસાયટીમાં બનાવ બનેલો, આપણે મેયરના ઘરમાં અને બાજુના 3 ઘરમાં બનાવ બનેલો, એવી રીતે બધી ઘરમાં તોડફોડ કરેલી, 3 દિવસ રોકાયા હતા અંદર પાછળ। પોલીસ કમ્પ્લેન નથી કરી, પણ અમે આ રીતે ડરેલા છે અત્યારે થોડા આવા બનાવથી। હા, એ આ જગ્યા અહીંયા દેખાય છે તમને બાજુમાં, તે છે આપણે અહીંયા જે અમારા પાડોશી છે તેના ઘરે થયેલું છે આ, એ અત્યારે બોમ્બે રહે છે। શું નામ આપનું? હે, ધર્મેશભાઈ દલાલ। શું